નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા, હું સંચાલિત નવસારી લાઈવ. નવસારીમાં આજે જુનિયર ક્લાર્કની સ્પર્ધાત્મક પરીક્ષાના કોઈપણ વિઘ્ન વિના એટલે કે નિર્વિઘ્ન સંપન્ન થઈ છે. સમગ્ર રાજ્યમાં નિર્વિઘ્ને પરીક્ષા સંપન્ન થતાં હાલમાં જે તંત્ર છે, તંત્રની જે કામગીરી છે તેને લોકો પ્રશંસા કરી રહ્યા છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પરીક્ષાર્થીઓ ઉત્સાહભેર પરીક્ષા આપી હતી. હસમુખ પટેલને હવાલો સંભાળ્યા બાદ ગેરરીતિનો સિલસિલો અટક્યો છે અને પેપર લીક ન થતાં જે ઉમેદવાર હતા તેઓને પણ ખુશી લાગણી પ્રવર્તી હતી. નવસારી જિલ્લામાં રવિવારે જુનિયર ક્લાર્કની સ્પર્ધાત્મક પરીક્ષા સઘન પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાઈ હતી. સરકારી નોકરી માટેની સ્પર્ધાત્મક પરીક્ષામાં પેપર વારંવાર ફૂટવાની ઘટના બાદ આજે યોજાયેલ પરીક્ષામાં વિદ્યાર્થીઓએ સૌપ્રથમ પ્રામાણિક અધિકારીઓ પૈકીના એક હસમુખ પટેલ પાસે પરીક્ષા સુપેરે પાર પાડવાનો હવાલો હોવાથી પૂરેપૂરી આશ્વાસન સાથે પરીક્ષા આપી હતી. નવસારી જિલ્લાના જુનિયર ક્લાર્કની નોકરી માટેની સ્પર્ધાત્મક પરીક્ષામાં કુલ 27,030 જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા હતા. નવસારી જિલ્લામાં જેમાં આજે રવિવારે યોજાયેલી પરીક્ષા પૈકી માંડ 12,078 જેટલા પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવા માટે હાજર રહ્યા હતા, જ્યારે અડધાથી વધુ એટલે કે 14,952 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. તંત્રએ તમામ તૈયારીઓ કરી દીધી હતી કે જે પ્રમાણે સીસીટીવી હોય, જે પણ વિદ્યાર્થીઓને આવવા જવાની વ્યવસ્થા હોય, વાહન માટે પણ એની વ્યવસ્થા કરવામાં આવી, રૂટો કરવામાં આવ્યા હતા, તો બસોમાં ફ્રીમાં પ્રવાસની પણ આયોજન સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું, અને સાથે સાથે જે પણ કોઈ વિદ્યાર્થી અટવાય તો તેને પહોંચાડવા માટે પોલીસ પણ સજ્જ હતી. એટલે કે પોલીસે પણ આજે ગણદેવી ખાતે એક સારું કામ કર્યું છે. સુરતની પરીક્ષાર્થી યુવતીને મદદ કરી હતી. યુવતી આવી હતી પરંતુ તે બહારથી આવી હતી, પરીક્ષા કેન્દ્ર સાથે પહોંચી ન શકી હતી, જેના કારણે અમલસાડ ખાતે તેઓએ ભૂલથી ગણદેવી પહોંચી ગયા હતા અને તેનો પરીક્ષા કેન્દ્ર અમલસાડ હોવાથી તેની જાણકારી પોલીસને સંપર્ક કર્યો હતો. પોલીસ દ્વારા યુવતીને મુશ્કેલીને સમજીને ગણદેવી પોલીસના PSI સાગર આહિરે સમયસૂચકતા દાખવી અને માત્ર 9 મિનિટમાં પરીક્ષા કેન્દ્ર અમલસાડ ખાતે એ યુવતીને પહોંચાડી હતી. ગણદેવી પોલીસ દ્વારા આ દેવદૂત બની અને વિદ્યા પરીક્ષાર્થી યુવતી માટે તેઓએ કામગીરી કરી હતી. પરીક્ષા અંગે જિલ્લા પોલીસ વડા કરણરાજ વાઘેલા શું કહી રહ્યા છે, આવો સાંભળીએ. આજે તારીખ 9 એપ્રિલ 2023 ના રોજ સમગ્ર રાજ્યના તમામ જિલ્લાઓમાં જુનિયર ક્લાર્કની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરીક્ષા આજે 12:30 વાગે સ્ટાર્ટ થવાની છે. પરીક્ષા અનુસંધાને તમામ સેન્ટર ઉપર સ્ટ્રોંગરૂમમાંથી રૂટ સુપરવાઇઝરની સુપરવિઝનમાં પોલીસની ગાર્ડ સાથે તમામ રૂટ્સ ઉપર ગાડીઓ રવાના થઈ ચૂકી છે. આ સમગ્ર પરીક્ષામાં કુલ 75 પરીક્ષા કેન્દ્રો ઉપર એક્ઝામનું આયોજન કરવામાં આવ્યું છે. તમામે તમામ પરીક્ષા કેન્દ્રો ઉપર ચોક્કસ પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. દરેક સેન્ટર પર 1 ASI, 2 પુરુષ કોન્સ્ટેબલ, 2 મહિલા કોન્સ્ટેબલ, એમ કુલ 5 માણસોનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તમામ મહિલાઓના ચેકિંગ માટે, ફ્રિસ્કિંગ માટેના રૂમ્સ બનાવવામાં આવ્યા છે. કુલ 18 PI, 24 PSI, 410 પોલીસના કર્મીઓ અને સાથે સાથે 3 DYSP એમના સુપરવિઝન માટે એટલો પોલીસ ફોર્સ સમગ્ર જિલ્લાના તમામ સેન્ટર પર ફાળવવામાં આવ્યો છે. અમે પોતે પણ સમગ્ર બંદોબસ્તનું સુપરવિઝન કરી રહ્યા છીએ. મીડિયા મિત્રોના માધ્યમથી તમામ પરીક્ષા આપનારા ઉમેદવારોને અમે ખૂબ જ ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવીએ છીએ. પરીક્ષા માટે અને ક્લાર્કની એક્ઝામ માટે અમને સફળ થાય એવી શુભકામનાઓ છે. અને તમામ જે ઉમેદવારો આવી રહ્યા છે એમને રિક્વેસ્ટ છે કે પોતાનું પ્રવેશપત્ર, પોતાનું એક ઓફિશિયલ ID કાર્ડ અને બોલપેન, એના સિવાય કોઈપણ પ્રકારનું લેખિત કે કોઈપણ પ્રકારનું સાહિત્ય, કોઈપણ પ્રકારનો ઇલેક્ટ્રોનિક ઉપકરણ, કોઈપણ પ્રકારના મોબાઈલ કે કોઈપણ પ્રકારની સ્માર્ટવોચ લઈને પ્રવેશ કરી શકશે નહીં. તમામ લોકોને ફરી એક વખત એક્ઝામ માટે શુભકામનાઓ અને એકદમ પીસફુલ શાંતિમય વાતાવરણમાં નવસારી જિલ્લામાં એક્ઝામનું આયોજન થાય એવી સંપૂર્ણ વ્યવસ્થા જિલ્લા વહીવટીતંત્રએ કરી છે. જે પણ ઉમેદવારો લાસ્ટ મિનિટ આવતા હશે એમને લાવવા લઈ જવા માટે જિલ્લા વહીવટીતંત્રએ અલગ અલગ બસોની વ્યવસ્થા પણ કરેલી છે અને પોલીસ વિભાગ દ્વારા પણ અલગ અલગ પોલીસની બસોની વ્યવસ્થા રેલવે સ્ટેશન પર, SP સ્ટેશન પર કરેલી છે, જેથી કરીને છેલ્લી ઘડી કોઈ ઉમેદવારને સેન્ટર પર જવામાં મોડું થાય તો એ બસનો ઉપયોગ કરી શકશે. થેન્ક યુ. નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય OPD ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રીરોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું ICU તેમજ માં કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો.
तो नवसारीना हालना करण राज वाघेला जिला पोलिस वडा जे इन्चार्ज छे तेओ द्वारा आजे जे कामगिरी पोलिस द्वारा करवामां आवी हती विविध कामगिरी पोलिस द्वारा करवामां आवी हती अने अन्य बंदोबस्तमां पण सारी कामगिरी करवा बदल तेओने जे पोलिस अधिकारी छे तेमने सन्मान पत्र आपवामां आव्यो छे। त्यारे नवसारी जिल्लाना 3 DYSP 18 PI अने 30 PSIને परीक्षा दरमियान खूब सारी कामगिरी करवा बदल प्रशंसा पत्र तेमने एनायत करवामां आव्यो छे। आम आजे शांतिपूर्ण माहोलमां जुनियर क्लार्कनी स्पर्धात्मक परीक्षा संपन्न थई हती। तो शिक्षण अधिकारी द्वारा पण आजे परीक्षा पूर्ण थाय ते माटे एडी चोटीनु जोर लगावामां आव्युं हतुं। तेओ द्वारा पण तमाम जे कामगिरी हती तेने वहेंचणी करवामां आवी हती। छेले तेओ पोते संस्कार भारती स्कूल खाते तेओ हाजर रह्या हता अने तेओए तमाम जे पेपरो छे એટલે કે જે ઉત્તરવાહિની છે તેને સંસ્કાર ભારતી સ્કૂલમાં સ્ટ્રોંગ રૂમમાં તેને સીલ કરવામાં આવી ત્યાં સુધી તેઓ ત્યાં રહ્યા અને તેઓએ પણ સારી કામગીરી બજાવી હતી। ત્યારે આ જ પ્રકારના અવનવ સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ। ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો? હવે મેળવો તમારું પોતાનું ઘર, તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં, નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં। હાઈ સિક્યુરિટી, ફાયર સેફ્ટી, ઇલેવેટર લિફ્ટ, પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે। ત્યારે 10,000 રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો। એક રૂમ રસોડું અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે। ભાડાની રકમને બદલી લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનુ પાર્ક, વિદ્યા ભારતી સ્કૂલની પાછળ, શાંતાદેવી રોડ, નવસારી। અને વધુ માહિતી માટે સંપર્ક કરો 9375956935 અને 9825696292।